નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત પા એની અંદર પાઠ પાંચમું જેનું નામ છે શિલાયા પ્રવાસ એટલે કે શિલાનો પ્રવાસ આ છોકરી છે એ પ્રવાસમાં જાય છે એના વિશેની વાત છે એ આપણને આ પાઠમાં રજૂ કરવામાં આવેલી છે તો આપણે અહીંયા એનું સંસ્કૃતનો અનુવાદ કરીએ અને સમજીએ તો સવિતા ભ્રમણ ભાષા દૃષ્ટવા હરિઓમ એટલે સવિતા છે એ મોબાઈલ પકડી એટલે મોબાઈલમાં વાત ચાલુ કરીને હરિઓમ ઓમ એવું બોલે છે શિક્ષિકા હરિઓમ ઓમ કહવદતી એટલે શિક્ષિકા પણ ક હરિમ કહે છે અને કોણ બોલો છો એવો પ્રશ્ન પૂછે છે સવિતા અહમ શિલાયા માતા વદામી પ્રવાસે મમ પુત્રી હસ્તી એટલે શિ સવિતા છે એ કહે છે કે હું શિલાની માતા બોલું છું પ્રવાસમાં મારી દીકરી પણ તમારી સાથે છે શિક્ષિકા આમ અસ્તિ કિંચિત કાર્ય અસ્તી વા એટલે કે હા છે શું કાંઈ કામ છે સવિતા આમ અહમ તયા સહ વાર્તાલાપ કરી ઈચ્છા શિક્ષિકા શિલા પ્રતિ ભ્રમણ ભાષણ પ્રશ્યતી સવિતા છે છે એ કહે છે કે મારે છે એમની સાથે છે એ વાત કરવા ઈચ્છું છું એટલે એના શિક્ષિકા છે એ શીલાને મોબાઈલ આપે છે શિલા અંબકથ હસ્તી સર્વકુશળ શિલા કહે છે માં કેમ છે બધું કુશળ છે ને સવિતા આમ અહમ કુશલિન એટલે કે હા હું મજામાં છું ભવ્યતા પ્રવાસ કથા પ્રચલિત એટલે કે તમારો પ્રવાસ કેવો ચાલે છે શિલા પ્રવાસ તો સમ સમયક પ્રચલિત એટલે પ્રવાસ તો સારી રીતે ચાલે છે અધુના અહમ અજંતા ગુફાયામ અસમી એટલે કે અત્યારે હું અજંતાની ગુફામાં છું શોભનમ તત્ર કેમ અસ્તિ એટલે કે હવે સરસ ત્યાં શું શું છે જોવાનું અત્યારે શિલા અત્ર અનેકાની ચિત શિલ્પાની ચિત્રાણી સંતિ એટલે કે અહીંયા ઘણા બધા ચિત્રો અને શિલ્પો પણ અહીંયા જોવા મળી રહ્યા છે સવિતા તત્ર કાની ચિત્રાણી સંતિ એટલે કે ત્યાં ક્યાં ક્યાં ચિત્રો છે શિલા ભગવત બુદ્ધ શિલ્પ છે સુંદર એટલે કે ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે અન્યંતા ચ ચતુર્મુખસ્ય હરણ્યસ ચિત્રમસ્તિ અને એ કે બીજું ચાર મુખવાળા હરણનું ચિત્ર પણ સુંદર છે મનોહર છે અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ એટલે કે અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે એટલે કે બુદ્ધનું બુદ્ધ ભગવાનનું પણ શિલ્પ છે અને ચાર મુખવાળા હરણનું પણ ચિત્ર અહીં છે અને બીજા ઘણા બધા સુંદર ચિત્રો પણ અહીં જોવા મળે છે સવિતા પદ્મપાણાયા ચિત્ર તત્ર અસ્તિવા એટલે કે શું ત્યાં ભગવાન વિષ્ણુનું પણ ચિત્ર છે શિલા આમ અસ્તિ એટલે કે હા છે અસ્માભ્ય સહ માર્ગદર્શક અપી અસ્તિ કે હા અમારી સાથે છે એ એક ભૂમિ એટલે કે ગાઈડ પણ છે કે જે અમને એનું બધું માર્ગદર્શન પણ આપી રહ્યો છે સવિતા સહ કેમ કથાઈ એટલે કે તે શું કહે છે શિલા સહ બૌદ્ધ ગુફાયા વિશેષ આરંભી સહ વાર્તાલાપ કરો એટલે કે તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે અપી જ ગૃહયા ઇતિહાસ અપી કથતી અને વળી તે આ ગુફાનો ઇતિહાસ પણ કહે છે સવિતા તે સ્થાન કાંચિત છાત્રા છ છાયાચિત્ર અનુધિ એટલે તે સ્થાનોની કેટલીક તસવીરો લાવજો એટલે કે ત્યાંથી એવી જે ખરીદવા જેવી કંઈક ફોટા હોય તો એ ફોટા છે એ તું અહીં ખરીદીને લેતી આવજે શિલા અવશ્યમ શ્યામી એટલે કે જરૂર લાવીશ સવિતા અજંતા પ્રવાસ કુત્ર ગચ્છામી એટલે કે અજંતાથી તમારો પ્રવાસ છે એ કઈ બાજુ જવાનો છે ક્યાં જવાનો છે શિલા અજંતા વય ધૃષેશ્વર ધૃષણેશ્વરસિર્ડિ શિરડી ત્ર્યબકેશ્વર ત્ર્યબકેશ્વર તિક ગ્છા લેકે અજતાથી અમે તૃણેશ્વર ધ્રોણેશ્વરથી અમે શિરડી શિર્ડિથી ત્રંબકેશ્વર ત્ર્યબકેશ્વરથી નાસીક અમે જવાના છીએ સવિતા શોભન પ્રવાસ શિક્ષણ ભાગ અસ્તિ એટલે કે સરસ પ્રવાસ શિક્ષકનો એક શિક્ષણનો એક ભાગ છે તહી સમ્યક રીતવા પ્રવાસ કરોથી તો સારી રીતે પ્રવાસ કરે છે ભવતી પ્રવાસે યતત પશ્યતી તતત સર્વ ટિપ્પણી પુસ્તકે લેવાથી એટલે કે પ્રવાસમાં જજે અને જો બધું છે એ જોજે અને ત્યાં શું શું જોવા જેવું છે તે બધું છે એ તારી ડાયરીમાં લખજે શીલા આમ અવશ્ય લેખ્યામી લિશ્યાતી એટલે કે હા હું જરૂર લખીશ અપીજ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતા તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિશે અપી લિખતું એટલે કે વળી પ્રવાસના સ્થાનોની વિશેષતા તેમજ તે પ્રવાસના સ્થાનમાં જેનો ઇતિહાસ છે એ પણ વિશેષ લખજે શિલા અવશ્યમ ભવિતુમ નમો નમઃ એટલે કે જરૂર સારું અત્યારે હું રાખું છું ફોન અને નમસ્કાર સવિતા નમો નમ એટલે નમસ્કાર તો આભાર છે અહીંયા પૂરો થાય છે અહીંયા સુધીનું તમને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું અને થેન્ક યુ